માળાબદનની 15 વર્ષીય રિયાનું કવિતા ક્ષેત્રે પ્રદાન કાવ્ય સંગ્રહની નાનકડી બુક લોન્ચ કરવા આવી માળાબદર તાલુકાના કોડબાવની રિયાએ લખ્યા કાવ્યો. હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ. 2024 કા ભારત નામની હિન્દી કવિતા પણ લખી. માય વે ઓફ લિવિંગ કાવ્ય સંગ્રહ લોન્ચ કર્યો. કવિતા ઉપરાંત વાંક છાંટમાં પણ ઇનામો મેળવ્યા. સારી એવી સ્પીચમાં અને પોએટમાં એવી સારી એવી કવિત્રી છે અને અત્યારે સૌથી નાનામાં નાની ગુજરાતની સાવ નાનામાં નાની પોએટ છે અને અત્યારે એની બુક બહાર પડી રહી છે. રિયા છે મારી દીકરી છે અને તે ખૂબ સરસ કવિતાઓ લખે છે અને એ કવિતાઓ મેં વાંચી અને બહુ સુંદર રીતે લખે છે એટલે મેં એને પ્રોત્સાહન આપ્યું કે તું હજી ઉત્તરોત્તર આવી નવી કવિતાઓ લખ અને તું વધારે બુકો બહાર પાડ અને ત્યારે એને કીધું કે મારે પણ આવી કવિતાઓ લખવી છે અને હું કવિતાઓ લખીશ અને તું હજી ઉત્તરોત્તર એવા સોપાનો સર કર એવી અમારી શુભેચ્છાઓ. આજે મારી પહેલી બુક માય વે ઓફ લિવિંગ બહાર પડી છે. હું ગુજરાતની સૌથી નાની પોએટસ છું. હું 14 વર્ષની છું. હું 10મા ધોરણમાં અભ્યાસ કરી રહી છું. મારા શિક્ષકો, મારા માતા પિતાઓએ મને આ બુક બહાર કરવામાં ઘણો સહયોગ આપેલો છે, જેમાં મારા શિક્ષક કવિતા મેડમ, હિરેન સર, શ્વેતા મેડમ એ ઘણો સપોર્ટ આપ્યો છે. હિરેન સર મારી હર એસેમ્બલીમાં ગાયેલી કવિતાઓનો મને આખા ક્લાસ વચ્ચે એપ્રિશિએટ કરતા. સૌથી મોટો હાથ અગર હું કહું તો કવિતા મેડમ ઠાકરનો છે. તે મને બહુ સપોર્ટ કરતા અને જ્યારે 9મા ધોરણમાં બહુ ભણવાના કારણે હું અમુક વાર કવિતા ન લખી શકતી તો એ મને આવીને મુદ્દા દેતા કે હું કવિતા લખું અને એ મારું બંધ ન રહે. આમાં મારા પ્રિન્સિપલ દવે સર અને તેરેયા સરનો પણ ઘણો બધો સપોર્ટ છે, જેના કારણે હું આજે અહીંયા આવી છું. પણ સૌથી મોટો સપોર્ટ અગર હું કહું તો તે મારા માતા પિતા.